નમસ્કાર, તમે જોઈ રહ્યા છો હાર્ડલાઇન અને હું છું દીપક આસર. દ્રશ્ય છે ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપની એક મેચનું. સીન ભજવાઈ રહ્યો છે ભારત અને નરેન્દ્ર મોદી વિરુદ્ધની નારેબાજીનો. જી હા, છે મેચ, પણ સીન જે ભજવાઈ રહ્યો છે એ અલગ જ છે. એ સીન છે નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધની નારેબાજીનો. મેં આ રિપીટ એટલા માટે કર્યું કે તમને એવું ન લાગે કે હું કોઈ ક્રિકેટની વાત કરી રહ્યો છું. આ દ્રશ્યમાં એક મહિલા ખુદ લીડરશિપ લઈ રહી છે. આ મહિલા પોતે અમદાવાદના જુહાપુરા વિસ્તારની હોવાનું ખુદ જણાવી રહી છે. સૌથી પહેલા આ મહિલા જ દેશના પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારેબાજુ શરૂ કરે છે. જે મહિલા પોતાને જુહાપુરા વિસ્તારની જણાવી રહી છે તેના હાથમાં પાકિસ્તાનનો ધ્વજ પણ છે. પહેલો નારો છે નરેન્દ્ર મોદી હાય હાય, અને પછી બોલે છે વી હેટ નરેન્દ્ર મોદી. એટલામાં મહિલાની બાજુમાં ખાલિસ્તાનનો ઝંડો લઈને ઉભેલા એક સરદારજી એવા શબ્દો વાપરે છે જે અમે અહીં બોલી પણ શકીએ તેમ નથી, અને એ પણ આપણા પીએમ નરેન્દ્ર મોદી માટે. મહિલા આગળ નારેબાજી કરતી વી હેટ નરેન્દ્ર મોદી આવું બોલી લીધા પછી એવું પણ કહે છે કે નેવર વિન નરેન્દ્ર મોદી, ચીટર નરેન્દ્ર મોદી. પહેલી દ્રષ્ટિએ શું ચાલી રહ્યું છે એ સમજમાં આવતું નથી, પણ એટલું સમજાઈ રહ્યું છે કે આપણા દેશ અને પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે. અને એ પણ સ્થળ કેવું શોધવામાં આવ્યું છે, ક્રિકેટ વર્લ્ડ કપનું સ્ટેડિયમ, એનું સ્ટેન્ડ. આ આખી ઘટનાનો વિડિયો જે તરફથી લેવાઈ રહ્યો છે ત્યાં બેઠેલા લોકો પાકિસ્તાની હોવાનું જણાઈ રહ્યું છે, અને મેચ પણ પાકિસ્તાન અફઘાનિસ્તાન વિરુદ્ધની હોવાનું દેખાઈ રહ્યું છે. આંચકો લાગે એવી બાબત આ વિડીયોમાં એ જોવા મળે છે કે મહિલાને સાથ આપી રહેલા સરદારજી પાકિસ્તાનના ઝંડા સાથે ખાલિસ્તાનનો ઝંડો લગાડીને પછી ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવવા માંડે છે. મીડિયાના અહેવાલો મુજબ આ વિડીયો વાયરલ થતાં અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે શહેરના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તાર જુહાપુરામાં મહિલાને લોકેટ કરવા માટે તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચની બીજી એક ટીમે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટનો પણ સંપર્ક કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોનું માનવું છે કે આ વિડીયોમાં જોવા મળતી મહિલા જુહાપુરાની હશે, પણ હવે યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં સેટલ થઈ ગઈ હોવી જોઈએ. પહેલા વિડીયોમાં એવું દેખાઈ રહ્યું છે કે મહિલા પાકિસ્તાનની ટીમને ચીયરઅપ કરતા ક્રિકેટ ફેન્સના સ્ટેન્ડ તરફ તેના બે બાળકોને લઈને જઈ રહી છે. મહિલા પાકિસ્તાનના સપોર્ટર ચૌધરી અબ્દુલ જલીલ, જી હા, આ એ જ વ્યક્તિ જેઓ પાકિસ્તાનની દરેક મેચમાં દરેક કન્ટ્રીમાં સ્ટેડિયમમાં અચૂક જોવા મળે છે, જેને ક્રિકેટ ચાચાના નામે પણ ઓળખવામાં આવે છે. આ ક્રિકેટ ચાચાને પેલી મહિલા સેલ્ફી માટે રિક્વેસ્ટ કરે છે. સેલ્ફી લઈ લીધા પછી તમને મેં જે શરૂઆતમાં જણાવ્યું એ દ્રશ્યો, જે દ્રશ્યોનું મેં વર્ણન કર્યું, નારેબાજી, એ ભારત અને મોદી વિરુદ્ધની નારેબાજી શરૂ થઈ જાય છે. આ વિડીયો ફેસબુક પર જબરદસ્ત વાયરલ થયો છે, અને લોકો જુહાપુરાની મહિલા સામે પોતાનો રોષ સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે. લોકો કમેન્ટમાં લખી રહ્યા છે કે આ માનસિકતા જ ભારતની અખંડિતતા પર વાર કરી રહી છે. કટ્ટરપંથીઓ આવા લોકોને પોતાના વશમાં કરીને આપણી સોસાયટીમાં, આપણા સમાજમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી રહ્યા છે. એક મહાશયે તો ત્યાં સુધી લખ્યું છે કે આ મહિલા જો કોઈને અમદાવાદ એરપોર્ટ પર જોવા મળે તો તેને તાત્કાલિક ભારતની તપાસ એજન્સી NIA સોંપી દેવી જોઈએ, તેના પરિવારની પણ તપાસ થવી જોઈએ, વગેરે વગેરે અનેક કમેન્ટનો વરસાદ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે. ફેસબુક પર આ વિડીયો સેંકડો વખત શેર થઈ ચૂક્યો છે,
અને લાખો વખત જોવાઈ ચૂક્યો છે। આ રહસ્યમય મહિલા ખરેખર કોણ છે તેની જાણકારી હજુ સુધી બહાર આવી નથી। ધન્યવાદ। हम लोग जो आप पूरा से है, हम लोग पाकिस्तान के चाचा को बचपन से देखते हैं। सरदार बता दे पाकिस्तान તમે અમારો આ વિડિયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડિયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડિયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો। વધુ અપડેટ માટે dilok70.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં।